कृष्ण वंदे जगद्गुरु। दीपमालिका पर्व अने नूतन वर्षना आप सौने खूब खूब अभिनंदन, खूब खूब मंगल कामनाओ छे। वैष्णव संप्रदाय पुष्टि भक्ति मार्ग एक अलग रीते आ दीपमालिका पर्व अने नूतन वर्ष उजवे छे, ज्यां प्रभुनी संपूर्ण गोवर्धन लीलानुं आपणे आ महोत्सवमां समन्वय करीने अने भगवाननुं रामचंद्र प्रभुनुं અયોધ્યામાં પધારવું અને સંપૂર્ણ ભારત વર્ષનું દીપમાલિકા પર્વ ઉજવવું અને પુષ્ટિભક્તિ માર્ગના વૈષ્ણવો માટે તો પ્રભુનું સાત દિવસ કો કુંવર કનૈયા સાત દિવસ ગિરવર કર ધાર્યો એમ સાત સાત દિવસ સુધી સાત વર્ષના આપણા ભગવાન શ્રી કૃષ્ણ એ ગોવર્ધન પર્વત ધારણ કરીને ઇન્દ્રયાગ બંધ કરાવી અને ગિરિયાગનો પ્રારંભ કરાવ્યો, સકલ મનોરથ પૂર્ણ કર્યા। આજ પ્રકારે જો હરિને ભજતા હજુ કોઈની લાજ જતા નથી જાણી રે, આપણે જે પ્રભુનું સ્મરણ કરીએ છીએ કસોટી તો આવે, અને કોઈ મનુષ્ય, કોઈ સંસ્થા, કોઈક વ્યક્તિ કે પરિવાર આપણને મદદ પણ કરી દે, પણ ધ્યાન રાખવું કે મનુષ્ય આપણને મદદ કરી શકે છે, દુઃખનું નિવારણ કરી શકતો નથી। દુઃખ તો આપણા કર્મના પ્રમાણે, પ્રારબ્ધ પ્રમાણે અને આપણા સંકલ્પ અને કાર્ય પ્રમાણે આપણા ઉપર આવે અને ભોગવવા પડે, પણ એનો પ્રભાવ, એનો અસર જીવનમાં ઓછો થઈ જાય અને પ્રભુ જો શરણાગત ઉપર કૃપા કરે તો એ દુઃખમાંથી ક્યારે પણ આપણને કોઈ પણ કષ્ટનો અનુભવ ન થાય, વેદનાનો અનુભવ ન થાય, અને આપણને એવું લાગે કે આ બધા કષ્ટ અને દુઃખ તો આવે ને જાય, જીવન છે તો આ બધું છે, પણ દ્રઢતાપૂર્વક જો આપણે એવું સંકલ્પ લઈને મનમાં દ્રઢ વિશ્વાસ રાખીએ કે હું પ્રભુનો શરણસ્થ છું અને શરણસ્થમ સમુદ્ધારઃ કૃષ્ણ વિજ્ઞાપ્યામહં, અને જે શરણસ્થ છે એને ભગવાન ક્યારે પણ એના પ્રારબ્ધ પ્રમાણે દુઃખ કષ્ટ આવે પણ એના ઉપર વીતવા દેતા નથી। એ જ પ્રકારે આવનાર વર્ષ સંપૂર્ણ પ્રસન્નતા સાથે તમામ પ્રકારના સુખ, આનંદ, સત્સંગના આગ્રહ સાથે, સેવાના પ્રેમભાવ સાથે, કીર્તનની મોજ સાથે અને પ્રભુ નામસ્મરણની એક લહેર આપણા જીવનમાં રહે એવી રીતે એની મસ્તી સાથે આપણું જીવન વ્યતીત થાય। કોરોનાના કપરાકાળ પછી જ્યારે આપણે નવા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છીએ ત્યારે આપણે પ્રભુને વિનવીએ કે આવો સંકટનો સમય વિશ્વની માનવજાત ઉપર, જીવસૃષ્ટિમાં ક્યારેય ન આવે, સર્વનું કલ્યાણ થાય, સર્વનું હિત થાય એવી મંગલ ભાવના આ નૂતન વર્ષે આ દીપમાલિકા પર્વે કરી આપ સૌ સત્સંગ દ્વારા, નામ સંકીર્તન દ્વારા, પ્રભુ સ્મરણ દ્વારા અને પોતાના ભગવત સ્વરૂપની સેવા દ્વારા આપ ખૂબ નવા વર્ષમાં સંપૂર્ણ પ્રસન્નતાથી રહો, આપ સ્વસ્થ રહો, મસ્ત રહો અને ભક્તિમાં ખૂબ આનંદ પ્રાપ્ત કરો। આપના સકલ મનોરથ પૂર્ણ થાય, લૌકિક, વ્યવહારિક, વ્યાવસાયિક, શારીરિક, પારિવારિક, સામાજિક સમસ્ત આપના કાર્ય પૂરા થાય અને આપના સમસ્ત સંકલ્પોને, સ્વપ્નોને પ્રભુ સાકાર કરે એવી શુભકામનાઓ સાથે, એવી મંગલ ભાવનાઓ સાથે આપ સૌની પ્રભુ પ્રાર્થના પ્રભુ ચરણોમાં કરી પુનઃ એકવાર દીપમાલિકા પર્વ અને અંકુટ ઉત્સવ નૂતન વર્ષની આપ સૌને ભૂરી ભૂરી શુભકામનાઓ, કોટી કોટી મંગલ અભિનંદન છે, કોટી કોટી આપ સૌને મારી પ્રેમભરી વધાઈ છે અને આપ સૌ માટેની મારી પ્રભુ પ્રાર્થના સહ મંગલમય આશીષ છે। નૂતન વર્ષ ઓર દીપમાલિકા પર્વ કી આપ સભી કો કોટિશઃ મંગલ કામનાએ હૈ ઓર અનંત અનંત શુભ કામનાએ હૈ। દીપમાલિકા પર્વ ઓર ગુર્જર નૂતન વર્ષ હમ જાનતે હૈ કે ભગવાન શ્રી રામચંદ્રજી કે પુનઃ વનવાસ કે બાદ અયોધ્યા પધારને કે પર્વ કો પૂરા વિશ્વ દીપમાલિકા પર્વ દિવાળી કે રૂપમાં મનાતા હૈ, લેકિન પુષ્ટિભક્તિ માર્ગમાં હમરે યહાં શ્રી ગોવર્ધન લીલા કી એક વિશેષ ભાવના ઇન દિનોમાં ગોવર્ધન લીલા અંતર્ગત ચલતી હૈ ઓર ઉસ ગોવર્ધન લીલા મેં ભક્તો કે સકલ મનોરથ પૂર્ણ કરને કે લીએ પ્રભુ સ્વયં ગોવર્ધન ધારણ કરતે હૈ। અંકુટ મહોત્સવ સંપન્ન હોતા હૈ, ગિરિયાગ પ્રભુ પ્રારંભ કરવાતે હૈ ઓર ઇન્દ્રયાગ કો પ્રભુ બંધ કરવાતે હૈ। હમરે જીવનમાં જિતના ભી વૈભવ હૈ वो सब कृष्णार्पण हो और हमारे जीवन का सातत्य श्री कृष्ण चरणारविंद में सदा के लिए समर्पित हो,
क्योंकि कष्ट का समय आता है जाता है, लेकिन हम इस बात को समझते हैं कि दुख हो, कष्ट हो, पीड़ा का समय हो, हम किसी को मदद कर सकते हैं, सहायता कर सकते हैं, सहयोग प्रदान कर सकते हैं, उसके दुख को दूर नहीं कर सकते हैं। दुख को दूर करने का कार्य तो एकमात्र हमारे प्रभु ही करते हैं। तो प्रभु के चरणारविंद से बड़ा दुख निवारण का तीर्थ और कौन सा हो सकता है। हम सभी शरणस्थ हैं, शरणागत हैं प्रभु के चरणारविंद में। यही प्रार्थना, आप सर्व सदा संपन्न रहें, प्रसन्न रहें और प्रपन्न रहें। दीपमालिका पर्व, अन्नकूट उत्सव, गोवर्धन लीला और गुर्जर नूतन वर्ष की आप सभी को खूब खूब मंगल कामनाएं हैं, कोटिशह शुभकामनाएं हैं, और आपको सदा प्रसन्न रहने की मेरी ये आशीर्वाद की भावनाएं आपके साथ हैं। शुभम भवतु, कल्याणमस्तु।